रमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने। श्री हरि कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तो ने खूब हेत थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर चौथु तरंग चौबीसमु कार्याणी गाम मां भगवान श्रीहरि बिराजमान छे। माचा खाचर जेवा महाराज ने अति वाला भक्त सामे बैठा छे। मुक्तानंद स्वामी अने ब्रह्मानंद स्वामी जेवा श्रेष्ठ सद्गुरुओ सामे बिराजमान छे। अने मां उत्तरायण नो पवित्र दिवस आव्यो छे। महाराजे कह्यु, दरबार આજનો દિવસ એટલે પુણ્યનો પર્વ છે, પુણ્યની કમાણી કરવાનો દિવસ છે, જીવનમાં કંઈક ભાથું મેળવવાનો અવસર છે, બ્રહ્મભોજન કરાવવાની ઈચ્છા છે, બ્રહ્મભોજનથી સંકલ્પ માત્ર સિદ્ધ થાય, ઈચ્છા માત્ર પૂરી થાય, માચા ખાચરની સમજણ જો એણે હાથ જોડીને વિનંતી કરી, પ્રભુ તમે મળ્યા અમારા સંકલ્પ માત્ર તો સિદ્ધ થઈ ગયા, હવે કોઈ વસ્તુ પામવાની બાકી રહેતી જ નથી, પણ હા પ્રભુ હમ બાલ પ્રભુ કછુ ન જાને તુમ કહો તે સેહી માને जैसे तुम्हारे मर्जी होए ते बेद कहना हमको सोई हम बाल प्रभु कछु न जाने। अमे तो महाराज अज्ञानी छी, अमने कई खबर पड़ती नथी, बस प्रभु आपनी जेवी मर्जी होए तेम आप अमने कहो। तन मन धन कहावे जेता तुमको अर्पे दिए हम तेता। तन मन धन कहावे जेता तुमको अर्पे दिए हम तेता। अब इनमें न हमेरो लेसा हम काये को करे कलेसा। तन मन धन कहावे जेता। प्रभु अमारु तन मन अने धन जे कई छे ए बधु आपने अर्पण करी दीधु छे, अमारु लेस मात्र नथी राख्यु, તેથી તેના સારું અમે શા માટે ક્લેશ કરીએ। કેવી અદ્ભુત પ્રાર્થના છે જુઓ। ભગવાનના ભક્તના એકે એક લક્ષણ આટલી પ્રાર્થનામાં આવી જાય, ભગવાનની આગળ દાસપણું, ભગવાનની આગળ અકિંચનપણું, ભગવાનની આગળ પૂર્ણ શરણાગતપણું। પ્રભુ અમે તો અજ્ઞાની છીએ, અમને શું ખબર પડે, તમારી મરજી હોય એમ કહો પ્રભુ, જે આપનું હોય તેને આપ સંભાળી લો, આપના સમાન ઉત્તમ બીજું પાત્ર કોણ હોઈ શકે,
કરોડો કરોડો યજ્ઞ કરાવે, કરોડો કરોડો ગૌદાન આપે, રોજ સવા ભાર જેટલું સોનું દાનમાં આપે, આવા કેટલાય રાજાઓ પૂર્વે થઈ ગયા, છતાં તે બધાને આજ સુધી આપનો મેળાપ નથી થયો. કરોડો ગૌદાન જેણે કર્યા, નિત્ય સવા ભાર સોનું, એક ભાર એટલે 24 મણ ગોલ્ડ થાય, રોજ 30 મણ ગોલ્ડ દાનમાં આપે, સવા ભાર એટલે 30 મણ થયો ને, આવા મોટા મોટા દાનેશ્વરી રાજાઓ ઇતિહાસમાં થયા છે, આટલું દાન દેનારા ભગવાન સુધી નથી પહોંચ્યા, હજારો લાખો ગાય દાનમાં આપનારા ભગવાન સુધી નથી પહોંચ્યા, રાજસોય અશ્વમેધ કે વાજસ્ને યજ્ઞ કરનારા ભગવાન સુધી નથી પહોંચ્યા. આપ આવા દેવોને પણ દુર્લભ છો, તમે તો આવા દુર્લભ છો મહારાજ. દુર્લભ દુર્લભ હરિજન સંગા, દુર્લભ દુર્લભ સંત પ્રસંગા, શીતલ સંત સભામાં આયે, પ્રગટ હરિ વિચરત સુખદાય. ભગવાનના સંત અને ભક્ત મળવા દુર્લભ છે, તો ભગવાન પ્રગટ મળવા એ તો કેટલા દુર્લભ છે. ઘણા મોટા હોય તો પણ તેને આપની સેવા નથી મળતી, અનંત જન્મોમાં ભટકતા ભટકતા અમને આજે આપનો જોગ થયો છે. વાહ ભાઈ વાહ, હસમુખભાઈ આપણે ફાવી ગયા. એ મારા પુણ્ય ઉદય થયા પાછલા રે, મને પ્રગટ મળ્યા મહારાજ રે, સુંદર વર મારા શ્રી હરિ રે. આજે મોન્ટુ ભગત આવ્યા હતા, પીવડા ઘનશ્યામ મહારાજની પાન બનાવવાની સેવા હમણાં મોન્ટુ ભગતને મળી છે, એટલે ભગત એટલા બધા રાજી છે, એટલા બધા રાજી છે. હરખાતા હરખાતા વાત કરતા હતા કે સ્વામી આ સંતોએ તો કેટલું બધું કર્યું, કેટલું બધું સમજી ગયા ને તમે, સંસાર છોડ્યો, સાધુ થયા, ગુરુજીને રાજી કર્યા, ભક્તોને રાજી કર્યા, સંતોને રાજી કર્યા, અમેરિકા સુધી પહોંચ્યા, આ પીવડા મહારાજ મળ્યા, પાછા સોળે થાય, પાછો થાળ કરે, અને ત્યારે મહારાજ એ સંતોનો થાળ અંગીકાર કરે. મોન્ટુ ભગત કે મારા ઉપર તો મહારાજની કેટલી મોટી મહેરબાની કે મારા હાથના પાન ઠાકોરજી દરરોજ જમે, બોલો. હે વચનામૃત મધ્ય પ્રકરણનું 59મું. થોડા પુણ્યવાળાને ભગવાન અને ભગવાનના સંતની સેવા ક્યારેય મળતી નથી, ક્યારેય નથી મળતી. આપણને આ લાભ મળ્યો છે ને એ વાત તો નક્કી છે કે કરોડો જન્મના પુણ્ય હોય ને એને પણ નથી મળતો. જન્માંતર સહસ્ત્રોત્થ એ સહ સ્યાત પુણ્ય સંચય, શ્રીમદ સત્સંગી જીવનમાં એમ કહ્યું. હજારો જન્મના પુણ્ય ભેગા થાય છતાં પણ જે લાભ નથી મળતો, એ કથા સાંભળવાનો લાભ, ભગવાનની સેવા કરવાનો લાભ, ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવાનો લાભ આપણને મળ્યો છે, નિત્ય મળ્યો છે. દાદા તમે ભાગ્યશાળી, સવારે જાગો ત્યારથી પીવડા મહારાજના દર્શન, આવા સાધુના દર્શન, સવારથી રાત્રે સુવા જાઓ ત્યાં સુધી આના જ દર્શન, બોલો. અબ તુમ પ્રસન્ન હો જૈસે હમારે કરનો હરિ એસે, મનુષ્ય જન્મ કો ફલ હે એ હા, તુમ્હારો ગમ તો કરનો તે હા. અબ તુમ પ્રસન્ન હો જૈસે હમારે કરનો હરિ તૈસે,
મનુષ્ય જન્મ કો ફલ હે એ હા, તુમ્હારો ગમ તો કરનો તે હા। બસ પ્રભુ હવે તો તમે મળ્યા, હવે બાકી શું રહ્યું? કઈ બાકી નથી રહ્યું। જે પામવા જેવું હતું એ પામી લીધું, જે મેળવવા જેવું હતું એ મેળવી લીધું, હવે કરવાનું એટલું જ છે। આ હીરો હાથમાં આવ્યો છે ને એ છટકી ન જાય, માટે પ્રભુ તમે રાજી થાઓ એમ જ કરવું છે। આપનામાં ગમતામાં રહેવું એ જ અમારા મનુષ્ય જન્મની અમે સફળતા માનીએ છીએ। ત્યારે શ્રીહરિએ તે વખતે ત્યાં બેઠેલાઓને કહ્યું, આ માચા ખાચરના જેવા એકાંતિક હરિભક્ત આપણા સત્સંગમાં જે હોય તે તમે અમને કહી બતાવો। માચા ખાચરની પ્રાર્થના એની સમજણ જોઈને મહારાજ કેટલા રાજી થઈ ગયા, કેટલા રાજી થઈ ગયા। મેં ગઈકાલે તમને બધાને હોમવર્ક આપ્યું હતું, બે ચાર ભક્તોના ફોન આવ્યા હતા કે એમણે વચનામૃત વાંચ્યું, મધ્ય પ્રકરણનું 38મું વચનામૃત। દાદા વાંચ્યું હતું તમે પાક્કું? એનું ટાઈટલ શું હતું? એક્ઝેક્ટ 262 વચનામૃતમાં કોઈ હરિભક્તને વચનામૃતના ટાઇટલમાં સ્થાન મળ્યું હોય, નંદ સંતોએ વચનામૃતના મથાળામાં સ્થાન આપ્યું હોય તો એ માચા ખાચર। મધ્ય પ્રકરણનું 38મું વચનામૃત, નંદ સંતોએ એ વચનામૃતને ટાઇટલ એટલે કે મથાળું આપ્યું, માચા ભગતનું વચનામૃત। થોડા શબ્દો વાંચીએ। સંસારી જીવ છે તેને તો કોઈક ધન દેનારો મળે કે દીકરો દેનારો મળે ત્યાં તરત પ્રતીતિ આવે। દુનિયાભરના જીવ પ્રાણી માત્ર ધન અને દીકરો અને સ્ત્રી એનાથી આગળ વધ્યા જ નથી। સર્વોપરી ભગવાન શ્રીહરિની અમૃત વાણીમાંથી નીકળેલા શબ્દો છે, માચા ખાચર કેવા સત્સંગી હતા, આપણે સાગરમાં પણ સાંભળીએ છીએ, વચનામૃતમાં પણ સાંભળીએ, અને પછી આપણા જીવનને થોડું સરખાવીએ। જગતના મોટા ભાગના જીવ ધન કે દીકરો દેનારો મળે ને એટલે એને પ્રતીતિ બેસી જાય, અને ભગવાનના ભક્ત હોય તેને તો જંત્ર મંત્ર નાટક ચેટકમાં ક્યાંય પ્રતીતિ આવે જ નહીં। અને જે હરિભક્ત હોય અને જંત્ર મંત્રમાં પ્રતીતિ કરે, જે સત્સંગી હોય તો પણ અડધો વિમુખ જાણવો। માથું દુખે અને ઉતરે નહીં, પછી મીઠું ઉતારવાને વિચાર આવે, કોઈની નજર લાગી ગઈ છે, ભલા માણસ તારી નજર કેટલાને લાગી જાય, તને કોની નજર લાગે? અને એમ નજર લાગી જતી હોય, માથું ચડી જતો તો ઓબામાને કેટલા નજર લાગી જાય, આ મોદીને કેટલા નજર લાગી જાય? હસમુખભાઈ હા, એને બાકી રાખ્યો છે કોઈ રીતે? જંત્ર મંત્રમાં મહારાજ કહે પ્રતીતિ આવે, સત્સંગી છે છતાં એને અડધો વિમુખ જાણવો। ભગવાનના ભક્તને દોરા ધાગામાં નાટક ચેટકમાં જંત્ર મંત્રમાં ક્યારેય પ્રતીતિ આવે જ નહીં, સાચો ભગવાનનો ભક્ત હોય તો। હા, અને જે સાચા ભગવાનના ભક્ત હોય તે ઘણા હોય નહીં, પથરા જાજા હોય હીરા જાજા ન હોય, બાવળ જાજા હોય ચંદનના ઝાડ જાજા ન હોય, દુર્જન જાજા હોય સંત જાજા ન હોય। એમ આ દુનિયામાં ઢોંગી ધતિંગ કરનારા પાખંડી એવા તો ઘણા મળે, પણ પાક્કા ભગવાનના એકાંતિક ભક્ત બહુ ઓછા હોય। હવે મહારાજ વાત કરે છે, અને એવા યથાર્થ ભગવાનના ભક્ત તો કારિયાણી ગામમાં માચો ભક્ત હતા। આવા ભક્ત કયા ગામના છે? કારિયાણીના માચો ભક્ત। કેમ મહારાજ એમને યાદ કર્યા જુઓ, તે સત્સંગ થયા મોર માર્ગીના પંથમાં હતા તો પણ નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો નહીં અને પોતે બાળ બ્રહ્મચારી રહ્યા। માર્ગી પંથમાં એટલું પાખંડ છે કે ગ્રહસ્થ પરણ્યા પછી પોતાની પત્નીને ગુરુની સેવામાં મૂકે, ગુરુની પ્રસાદીની કરવા માટે, આટલી હદ સુધીની અંધશ્રદ્ધા હતી અને અત્યારે ચાલે છે। ધર્મના નામે આવું મોટું ધતિંગ કે પાખંડ હજુ ચાલે છે,
મહારાજ એમ કહે છે, આવી જગ્યાએ માર્ગીમાં હોવા છતાં પણ બાળ બ્રહ્મચારી રહ્યા, નિષ્કામી વર્તમાનનું અણીશુદ્ધ રહ્યું, સ્ત્રીમાં ક્યાંય પણ લેવાયા નહીં, તનથી અને મનથી અખંડિત બ્રહ્મચારી રહ્યા. અને બીજી વાત કરે છે, કોઈક કિમિયાવાળો પોતાને ઘેર આવીને ઉતર્યો હતો, ત્રાંબામાંથી રૂપું કરીને દેખાડ્યું અને પછી એ ભક્તને કહ્યું, તમે સદાવ્રતી છો માટે તમને આ બુટ્ટી બતાવીને રૂપું કરવા શીખવું. પછી એ ભક્તે લાકડી લઈને તેને ગામ બહાર કાઢી મૂક્યો. તેને એમ કહ્યું, અમારે તો ભગવાન વિના બીજા પદાર્થની ઈચ્છા નથી. પછી એ ભક્તને સત્સંગ થયો ત્યારે ભગવાનના એકાંતિક ભક્ત થયા. સત્સંગમાં આવતા પહેલા આવી સમજણ હતી, કિમિયાગર આવ્યો એણે ત્રાંબામાંથી રૂપું કરતા શીખવાડ્યું, આ તો ચમત્કાર છે ને, કેટલી મોટી સિદ્ધિ છે ને. જેટલા જેટલા ઇતિહાસમાં ભગવાનના ભક્તો થયા છે બધા આ જ માર્ગે ચાલ્યા છે. મુક્તાનંદ સ્વામી ભગવાનની પ્રાપ્તિ માટે નીકળે, ખબર પડે બ્રહ્મની પ્રાપ્તિ માટે, બ્રહ્મનું ચર્ય એટલે બ્રહ્મચર્ય વ્રત જેવું શ્રેષ્ઠ કોઈ વ્રત નથી, એવા ગુરુ મળે, કોપીન ઉપર તાળું રાખે, ચાવી ચેલાને આપી દે. મુક્તાનંદ સ્વામી એ ગુરુની સિદ્ધાઈમાં ન બંધાયા, સેવા કરી, રાજી કર્યા. એક દિવસ એકાંતમાં પ્રશ્ન પૂછ્યો, ગુરુ મહારાજ આ બધી વાત બરાબર, પણ બ્રહ્મચર્ય વ્રત અખંડિત થાય અને ભગવાનનો સાક્ષાત્કાર થાય એવો માર્ગ બતાવો. સાંભળતાની સાથે ગુરુએ તો હાથ ધોઈ નાખ્યા, આમાં મારું કામ નથી. સ્વામી રામતીર્થની વાત હું ઘણી વાર કહું છું, હિમાલયમાં સાધના કરવા જાય એ કેવા સિદ્ધ મળે, મહાન જાણી સિદ્ધ જાણી સાથે રહે, સેવા કરે, સમાગમ કરે. એક દિવસ આ સિદ્ધે રાજી થઈને કહ્યું, તને સિદ્ધિ આપું આજે, શીખવાડું. કેવી સિદ્ધિ? હિમાલયની બરફીલી ઠંડીમાં એણે મોઢું ખોલ્યું, મોઢામાંથી આગ પ્રગટાવી અને આગ પ્રગટાવી અને કહ્યું કે આ સિદ્ધિ મેળવતા મને 22 વર્ષ થયા છે, ગમે એવી ઠંડીમાં તારે રહેવાનું થાય પણ તું તારા શરીરમાં મોઢામાં અગ્નિ પ્રગટાવી શકે, અગ્નિદે મેં વશ કર્યા છે. એક ગુરુ તરીકે સામે પાત્ર છે, પણ આ શિષ્યો કેવા નિર્ભય શિષ્યો હશે, કેવા ભગવાનને વરેલા શિષ્યો હશે. ત્યારે હાથ જોડીને કહ્યું, ગુરુ મહારાજ મોઢામાંથી આગ પ્રગટાવી આને હું સિદ્ધિ નથી માનતો, પાણી ઉપર ચાલી જવું આને સિદ્ધિ નથી માનતો, મનમાંથી કામ ક્રોધ લોભના વિચાર કાઢી નાખવાને આનાથી મોટી બીજી કોઈ સિદ્ધિ જ નથી. જે અગ્નિની તમે વાત કરો છો, તમે વસ્ત કર્યા, માચિસ પ્રગટાવો, હમણાં 2 મિનિટમાં અગ્નિ તૈયાર, આના માટે 22 વર્ષ બગાડવાના, કઈ સિદ્ધિ? હું કહેવા એ માંગુ છું, જેટલા ઇતિહાસમાં ભગવાનના ભક્તો થયા, આ દુનિયાની કોઈ સિદ્ધિમાં, દુનિયાની કોઈ પ્રસિદ્ધિમાં એ લોકો બંધાયા નથી. મહારાજ એમ કહે છે, આ માચા ભક્ત સત્સંગમાં નહોતા ત્યારે આવા હતા, સ્ત્રીમાં પણ ન બંધાયા, સિદ્ધિમાં પણ ન બંધાયા. આજે મને યાદ આવે આપણા લોયાધામ પરિવારના ભક્તોના ઇતિહાસો. મહારાજે કહ્યું, સંસારી જીવ હોય એને કોઈ ધન દેનાર મળે કે દીકરો દેનાર મળે એટલે તરત પ્રતીતિ આવી જાય. આજે મોટામાં મોટી સમસ્યા બેમાં છે, છે ને છે, ધન અને દીકરો કા સ્ત્રી. આપણા શિકાગોવાળા યોગેશ ભગત, બહુ વર્ષો પહેલાની આ સત્ય ઘટના છે, કેવા ભક્તો છે આપણા લોયાધામ પરિવારમાં. એમના ઘરે 2 દીકરીઓ, દીકરો હતો નહીં. ભગતને એક બહુ મોટા સંત અમેરિકામાં ત્યારે આવેલા, હસમુભત જાણે, ઘણા બધા માણસો વારંવાર ભગતને કહે કે તમે આમને કહો, એમના આશીર્વાદથી ઘણાને ત્યાં દીકરો થાય છે, તમે એકવાર પ્રાર્થના કરો, એકવાર વિનંતી કરો, એમના આશીર્વાદ મળશે ને તો દીકરો થશે જ. ઘણા લોકોએ ઘણી વાર કહ્યું, ત્યારે શિકાગોના યોગેશ ભગત એક જ જવાબ આપે, દીકરો માગું, દીકરો થાય, એના કરતા દીકરાની ઈચ્છા જ ન થાય આવું ના માગી લો. સમજણ તો જુઓ, ઠાકોરજીએ મને જે આપ્યું છે એ સારું જ આપ્યું છે, વિચારીને જ આપ્યું છે, મહારાજે જે કર્યું છે વિચારીને જ કર્યું છે ને.
ભગવાનના કર્તાપણામાં કેટલો મોટો ભરોસો, કેટલો મોટો ભરોસો. અને એવા સમયમાં આવી ઈચ્છા ન થવી બહુ અઘરી વાત છે. ધનની વાત આપણે જોઈએ ને, બહુ અઘરી વાત છે. આપણા એવા લોયાધામ પરિવારના બહુ સારા સારા હરિભક્તોના દાખલાઓ છે, પણ આપણા યજ્ઞેશ ભગત તમે જાણો છો, ગુરુજીની એક આજ્ઞા થઈ એમને જોબ મળી ન્યૂજર્સીમાં ફાર્મસી તરીકે, અને એમાં બહુ સારી જોબ એમને ટેક્સાસમાં મળતી હતી. એટલી સારી જોબ કે અહીંયા જે એનો પગાર હતો એના કરતાં $30,000-40,000 પગાર એવરી યર વધારે. હજી તો યજ્ઞેશ ભગત જોબમાં લાગ્યા હતા. આ પીવડા મહારાજનું આખું સોનાનું સિંહાસન એમણે સેવા કરી. ઘર માટે તો એમણે એક નવા બૂટ પણ નહોતા લીધા એમ કહો તો પણ ચાલે, ગાડી પણ જૂની, ઘર પણ ભાડે, એ પરિસ્થિતિની સમયની વાત કરું છું તમને. જોબ મળી એટલે સહજ ઈચ્છા તો થાય કે જોબ સારી છે, સેવા પણ વધારે કરી શકાશે અને આપણે ઘણું ખરું કામ કરી શકશું. પણ જીવનમાં એક નિર્ધાર, ગુરુજીની આજ્ઞા હોય એમ કરવું છે. ગુરુજીને ફોન કર્યો, મને વાત પાક્કી ખબર છે. ગુરુજી મને પણ ફોન કરીને કીધું હતું, પૂછ્યું હતું, પણ ગુરુજીને ફોન કરી પૂછ્યું કે ગુરુજી તમારી આજ્ઞાની ઈચ્છા હોય એમ કરીશ. ન્યૂજર્સીમાં જોબ છે, આવી છે, ત્યાં મળે છે, આટલી સારી મળે છે, આમાં લાભ નુકસાન છે, ત્યાં પણ લાભ નુકસાન છે, ત્યાં જઈએ સત્સંગ ન મળે. ગુરુજીએ ભગતને કીધું કે સત્સંગથી દૂર થવાનું થાય, મંદિર અને સંતોથી દૂર થવાનું થાય, અને કદાચ લાખો ડોલર મળશે, એનાથી શું લાભ. મારી ઈચ્છા છે કે તમે ન્યૂજર્સીમાં રહો, મહારાજ સારું કરશે. ગુરુજીના એક જ વચને આટલી મોટી પ્રાપ્તિ હતી, લાલચ હતી, બધી ઠોકર મારી યજ્ઞેશ ભગત એને એ જોબ ચાલુ રાખી. જૂની જે જોબ હતી એ હું કહેવા એ માંગુ છું કે સામે લાલચ આવે, ધનની લાલચ, સ્ત્રીની લાલચ, પદાર્થોની લાલચ, પ્રતિષ્ઠાની લાલચ, પદની લાલચ, અને એવા સમયમાં પણ એમાં લેવાવું નહીં, એ ભગવાનના સાચા ભક્તનું લક્ષણ છે. આવા ભક્તો આપણા લોયાધામ પરિવારમાં ઘણા બધા છે. આપણા મેકનના સંજીવ ભગત, એમના દાખલા તો તમે સાંભળો ને. મહારાજના સમયના એક એક ભક્તોના જેમ જીવન આપણે ગાઈ શકીએ છીએ એવા જીવન છે. પણ હું કેવા બધા ભક્તોને એ માગું છું, મહારાજને ગમે એવું જીવન જો આપણે કરવું હોય તો આ માચા ભક્તનું જીવન આપણા બધા માટે પ્રેરક છે. સંસારમાં છીએ, ધન વગેરેની જરૂર પડે, પડે ને પડે. ગુણાત્યાનંદ સ્વામી પ્રકરણ નંબર 3 વાત નંબર 58 બે લાઈન વાંચું છું, જુઓ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, સત્સંગમાં સ્ત્રીનો ત્યાગ કરે એવા તો ઘણા છે, પણ દ્રવ્યને ખોટું કરાવનાર અને કરનાર એવા તો કોઈ કજ હોય, બાકી તો એની તો પુષ્ટિ જ થશે. બોલો, એ તો ગુરુદેવ જેવા કોઈ મહાપુરુષ હોય, આટલો ઉદાર સેવક, એને પણ એમ કહી દે કે ભલે ઓછી સેવા થાય પણ સાધુની જોડે રે, સત્સંગ કર. બાકી એવાય હોય કે જતા રહો, ભલે ત્યાં સેવા વધારે મોકલજો થોડી. ધનને ખોટું કરાવનાર અને ધનને ખોટું કરનાર કોઈક જ હોય, બાકી તો એની પુષ્ટિ જ થશે, કારણ કે સત્સંગનો વ્યવહાર પણ એનાથી જ ચાલે છે. અરે ગુણાત્યાનંદ સ્વામી બોલ્યા, સ્ત્રી એ તો વિચ્છીનો કરડ છે અને દ્રવ્ય એ તો કાળા નાગનો કરડ છે. સ્ત્રીની આસક્તિ ક્યારેક ટળશે, ધનની આસક્તિ ટળતી જ નથી, ટળતી જ નથી. બોલો, એટલે શ્રીજી મહારાજ કહે છે આ માચા ભક્ત હતા, પછી સત્સંગમાં આવ્યા, પછી એકાંતિક થયા. હવે સાંભળજો દાદા, હજી 4 લાઈનમાં જે મહારાજ બોલે છે ને, કેટલું અદભુત મહારાજનું આ સ્ટેટમેન્ટ છે. અક્ષરધામ સુધીની પ્રાપ્તિનો માર્ગ મહારાજે કેવી રીતે બતાવ્યો, માટે જે એકાંતિક ભક્ત હોય તેને તો એક આત્મનિષ્ઠા હોય, બીજો વૈરાગ્ય હોય, ત્રીજો પોતાનો ધર્મ દ્રઢપણે હોય, અને ચોથી શ્રી કૃષ્ણ ભગવાનને વિશે અત્યંત ભક્તિ હોય. આત્મનિષ્ઠામાં અત્યંત શબ્દનો મહારાજે વાપર્યો, કારણ કે મહારાજને ખબર છે માપની આવે તો એ ઘણું છે, અત્યંતની વાત જ ક્યાં.
અમારા હરીશભાઈ 4 મહિના ધારણા પારણા કર્યા, આત્મનિષ્ઠા કહેવાય. કેવો હરીશભાઈ, દવા ચાલે છે, બીમાર છે, તો નક્કી કર્યું 4 મહિના ધારણા પારણા કરવા છે, બોલો, અને ચાલુ કરી દીધા મન મક્કમ કરીને. સ્વામી થોડી દવા લેવાનું થાય ને, થોડું અઘરું પડે, પણ નક્કી કર્યું પૂરા કરવા છે, બોલો, ધન્યવાદ છે ને. આત્મનિષ્ઠાનું અતિ ભલે આપણે નથી, 12 મહિના આપણે ન કરીએ, પણ 4 મહિના તો કરી લઈએ. વૈરાગ્ય હોય એમાં પણ અતિ શબ્દ ન વાપરો, ધર્મ દ્રઢપણે પાળતો, એમાં દ્રઢ શબ્દ વાપરો. પાછો જુઓ તમે શબ્દ મહારાજના એક એક જુઓ, ધર્મ દ્રઢપણે ખબરદાર થઈને સાવધાન થઈને નાનામાં નાની આજ્ઞા મહારાજની લોપે તો નહીં. સો વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લોપ, રાજે કરવાનું રહ્યું પરુ, નવ કરાવીએ કોપ. ભગવાનની આજ્ઞા ખબરદાર થઈને પાળે, કંઈક આજ્ઞા લોપાઈ જાય તો મોટા પુરુષ પાસે હાથ જોડીને પ્રાર્થના કરીને પ્રાયશ્ચિત માગી લે. હમણાં ગુરુજી હતા, ગુરુજીએ સભામાં વાત કરી હતી, તેને સિવાળા નરેન ભગત વગેરેને યાદ કરીને વાલા ભક્તો ખરેખર ધન્યવાદ આપવાનું મન થાય. આપણે ભાગ્યશાળી છીએ, આ વખતની યાત્રામાં ગુરુજી સાથે 2 મહિના મેં હતા, મેં 2 થી 3 વાર ગુરુજીની આંખમાં આંસુ જોયા. હરિભક્તોના ધર્મમય જીવન જોઈને ગુરુજી રડી પડ્યા કે આપણા લોયાધામ પરિવારમાં, અમેરિકા જેવા દેશમાં હરિભક્તો આવી રીતે સત્સંગ રાખે છે, હરિભક્તોનો આટલો બધો સત્સંગનો ખપ છે, આવી સમજણ છે હરિભક્તોમાં. ગુરુજીએ મેકનમાં છે ને સિંહની કથા કરી હતી, સિંહની, એ તો ખાનગી છે, ક્યારેક જો વિડીયો છે બતાવશું આપણે. હરિકૃષ્ણ ભગતને બધા ભક્તો હતા, સિંહ ઉપર કથા, સિંહ માંડવી ઉપર, માંડવીના દાણા ઉપર, ને મેકનના બધા ભક્તો તો પ્રેમી ભક્તો, ખબર ને તમને. એકવાર ગુરુજી કીધું સિંહ બહુ ભાવે, ને સિંહ ઉતારી પછી તો ભાઈ સવારે સિંહ, બપોરે સિંહ, હાંજે સિંહ, હરિકૃષ્ણ ભગત આવે તો સિંહ, બરાબર પિનલ ભગત આવે તો સિંહ, એટલી બધી સિંહ ભેગી કરીને પછી ગુરુજીએ કથા કરી આખી સિંહ ઉપર. પણ મોટા પુરુષો અને ભગવાન, વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે, અમે કોઈ પદાર્થને સ્વીકારીએ છીએ એ પણ કોઈકના રૂડા થવાને વાસ્તે સ્વીકારીએ છીએ, અમારે અર્થે નહીં. આ વાત કરતા કરતા ગુરુજી રડી પડ્યા. પછી મેકરના ભક્તો બધા સાક્ષી છે, સભાની વાત કરું છું, કહેવા એ માંગુ છું, આપણું જીવન ભગવાનમય બને, આપણું જીવન ધર્મમય બને. મહારાજ એમ કહે છે, આત્મનિષ્ઠા હોય, વૈરાગ્ય હોય, ધર્મ દ્રઢપણે હોય, અને ભગવાનમાં ભક્તિ કેવી હોય, અત્યંત હોય. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે ને, એ મહારાજને ખૂબ લાડ લડાવીએ, મહારાજને ખૂબ પ્રેમ કરીએ, મહારાજને ખૂબ ભાવથી આપણે રમાડીએ, મહારાજના ખૂબ ભાવથી દર્શન કરીએ. ગુરુજીની પૂજાના જેણે દર્શન કર્યા હોય બધા ભક્તો જાણે છે કેવી રીતે ભક્તિ માતા જેમ ઘનશ્યામ મહારાજને લાડ લડાવતા, જમાડતા, રમાડતા, મોટા પુરુષો કેવી રીતે ભક્તિ કરે છે. મોટા પુરુષનું જીવન આપણા માટે દીવા દાંડી છે. ભક્તિ કેવી હોય, ધર્મ કેવો હોય, જ્ઞાન કેવો હોય, વૈરાગ્ય કેવો હોય. ધર્મની વાત મેં એક નાની વાત કરી દઉં, મેકનના બધા ભક્તો સાક્ષી છે. એટલે મેકનમાં શિબિર હતી, શિબિરમાં રાત્રે એક વિડીયો બતાવવાનો હતો. ધ્યાન સ્વામી વગેરેની ઈચ્છા, ગુરુજી પણ પધારે તો સારું, ગુરુજીને અમે બધા સંતો ગયા. વિડીયો ચાલુ થયો, થોડી જ વારમાં ગુરુજી ઊભા થયા, બધા સંતોને કીધું ફરજિયાત બધા ચાલો, કોઈ રહેવાનું નથી. બધા સંતોને લઈને ગુરુજી ત્યાંથી નીકળી ગયા. એક જ કારણ કે આપણે એવી જગ્યાએ વિડીયો ભલે બાળકો માટે છે, બાળકોને પ્રેરણા આપે એવો છે, બાળકોને કામ લાગે એવો છે, પણ તેમ છતાં આપણે સંતોએ એવી જગ્યાએ ન જ બેસવું જોઈએ જ્યાં શ્રીજી મહારાજની આજ્ઞા આપણને નડે છે. યોગેશ ભગતને બહાર બોલાવ્યા, યોગેશ ભગતે કીધું હવે શિબિરનું સંચાલન તમે કરજો, અમે બધા જ જઈએ છીએ. દ્રઢપણે ધર્મને પાળતા હોય, જોયું તમે, આપણે જ્યારે પ્રવૃત્તિના વેગમાં ચડીએ, આપણે જ્યારે કામકાજમાં અવરાઈ જઈએ, ત્યારે મોટા ભાગે આપણે ધર્મને ચૂકી જતા હોઈએ છીએ. ઉત્સવ સમય આવે ત્યારે માનસી પૂજા કેટલાને થાય પૂછજો તમે, સૌથી પહેલા ઘા માનસી પૂજા ઉપર જ આવે. જમવાનું ચૂકે, સુવાનું ચૂકે, શું ચૂકે, માનસી પૂજા. આ તો હવે સારા છે, બાકી જૂના સમયમાં હરિભક્તો બહાર જતા પૂજા ન લઈ જતા,
કેમ શું બાર બહુ જવાનું થાય ને, પૂજા ક્યાં ફેરવી લો, તું આખે આખો ફરે માં વાંધો નહીં. મહારાજ એમ કહે છે, અને તે એકાંતિક ભક્ત જ્યારે દેહ મૂકે ત્યારે તેનો શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પ્રવેશ થાય, ભગવાનને પામી જાય છે, ભગવાનની મૂર્તિ સુધી પહોંચી જાય છે, મૂર્તિના મહાસુખમાં ડૂબી જાય છે. પણ કોણ? જે એકાંતિક થાય, તે એકાંતિક થાય એ જ અક્ષરધામનો મુક્ત બની શકે છે. એકાંતિક થયા વિના અક્ષરધામ સુધી, અક્ષરના પદ સુધી, અનાદિ મુક્ત સુધી પહોંચવું એ શક્ય નથી, શ્રીજી મહારાજનો સિદ્ધાંત. એટલા માટે શ્રીજી મહારાજ એકાંતિક ધર્મની સ્થાપના કરવા પૃથ્વી ઉપર પધાર્યા છે. બસ ગુરુજીનું પણ એ લક્ષ્ય છે કે આપણા સત્સંગમાં જાજારી ભક્તોના જીવન એકાંતિક થાય, મહારાજને ગમે એવા થાય. વાલા ભક્તો, કેટલી અદ્ભુત વાત! માચા ખાચરની પ્રાર્થના સાંભળીને, માચા ખાચરનું જીવન જોઈને, માચા ખાચરની સમજણ જોઈને મહારાજ રાજી થઈ ગયા. મહારાજે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી આપણા સત્સંગમાં આવી સમજણવાળા, આવા ખપવાળા કેટલા હરિભક્તો છે, કહો કહો. માચા ખાચરના જેવા એકાંતિક ભક્ત આપણા સત્સંગમાં હોય તે તમે અમને કહી બતાવો, અમે તેને મનમાં સમજી રાખીએ. હવે એક વાતની ચોખવટ કરી લઈએ અહીંયા. ખરેખર આ ઘટના, હજી તો શ્રીજી મહારાજ ધર્મધુરા સંભાળે છે, રામાનંદ સ્વામી ધામમાં ગયા, તુરંતની આ ઘટના છે. હવે આમાં જેટલા નામ આવે છે એ બધા નામ તો આખા સત્સંગના જેટલા એકાંતિક ભક્તો છે બધાના નામ છે. એટલે ક્યારેક આપણને થાય કે આ બધાના નામ કેવી રીતે આવ્યા આમાં, સમજ્યા ને તમે? ઘટના ઘટી છે શ્રીજી મહારાજ જ્યારે હજી ધર્મધુરા સંભાળી છે ત્યારે, હજી તો આ બધા સત્સંગમાં આવ્યા પણ નથી ભક્તો. પણ મહારાજને મુક્તો દૂરદ્રષ્ટિવાળા હોય છે, ત્રિકાળ જ્ઞાની હોય છે. આ સંવાદ મહારાજ અને બ્રહ્માનંદ સ્વામી જેવા મુક્તોની વચ્ચેનો સંવાદ છે. દિવ્ય દ્રષ્ટિથી આધારાનંદ સ્વામી જેવા સંત એને જાણે છે, સાંભળે છે, લખે છે, નોંધે છે. આ વાત સાંભળીને બ્રહ્માનંદ સ્વામી સત્સંગ ઉપર નજર કરી વિચારીને બોલવા લાગ્યા, આપણા સત્સંગમાં અત્યારે જે શ્રેષ્ઠ ભક્તો છે તેમાં એક પર્વતભાઈ અગતરાય ગામના, મયારામ ભટ્ટ માણાવદર ગામના, આખું લિસ્ટ બહુ લાંબુ ચાલે છે, તમે શ્રદ્ધા રાખીને સાંભળજો. પણ આમાંથી શીખવા જેવું એ છે, નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં આખા પ્રકરણના પ્રકરણ પ્રગટ સંતો ભક્તોને યાદ કરીને નોંધે લખે, આપણે પણ થોડું અંગ પાડીએ. મહારાજને તો રાખીએ છીએ, મોટા પુરુષને તો રાખીએ છીએ, હરિભક્તો માટે, ગ્રહસ્થ પુરુષ ભક્તો માટે, એને પ્રગટ ગ્રહસ્થ પુરુષ ભક્તોમાં જ્યારે હેત થાય, આત્મીયતા થાય, આત્મબુદ્ધિ થાય, ત્યારે એને જેવું બળ મળે છે એવું કોઈને બળ મળે નહીં. તમને એક નાનો દાખલો આપું. સંજીવ ભગત મેકનવાળા પેલા ન્યુયોર્કમાં હતા, ગુરુજીની આજ્ઞાથી એમને મેકન જવાનું થયું. વચ્ચે એવા સંજોગો આવ્યા કે ન્યૂજર્સી પણ એમને આવવું પડેવું હતું, પણ એમને હરિકૃષ્ણ ભગતમાં એવું હેત થઈ ગયું, એમની નિષ્ઠા જોઈને, એમની ખુમારી જોઈને, એમની ભક્તિ જોઈને, એવું હેત, એવું હેત. એકવાર સંતો ભક્તોએ આજ્ઞા પણ કરી કે ભગત તમે ન્યૂજર્સી આવતા રહો, જેમાં ખાસ આપણા રમણ કાકાની બહુ ઈચ્છા હતી કે સંજીવ ન્યૂજર્સીમાં આવતો રહે. દાદા અત્યારે કથા સાંભળતા હશે, દાદા આખી ઘટનાના સાક્ષી છે એટલે. પણ ત્યારે સંજીવ ભગતે હાથ જોડીને કીધું કે દાદા મને રેવા દો, હરિકૃષ્ણ ભગત જેવા ભગત મળ્યા ને મારે હવે કોઈ નોકરી સારી મળે, સ્ટોર મોટો મળે, જાજા પૈસા મળે કે ન મળે, મને તો હરિકૃષ્ણ ભગત મળ્યા ને એમાં બધું જ મળી ગયું. તમે જુઓ, ગ્રહસ્થ હરિભક્તોને પ્રગટ ગ્રહસ્થ હરિભક્તોમાં દિવ્ય ભાવ, આત્મીયતા, આત્મબુદ્ધિ જાગે ત્યારે એ સત્સંગમાં એટલો સ્પીડથી આગળ વધે, એટલો સ્પીડથી આગળ વધે એમ કહી શકાય, છતે દેહ અક્ષરધામમાં બેસી જાય. પરોક્ષને યાદ કરવાથી નહીં. આપણે દાદા ખાચર પર્વતભાઈને સંભાળીએ, સારી વાત છે, સંભાળવા જોઈએ, પણ એમાં જેવું હેત છે એવું જ્યારે પ્રગટમાં થાય ને, વચનામૃત મધ્યનું 21મું કલ્યાણના મુદ્દાનું વચનામૃત. મહારાજ કે આ વાત જેને સમજાઈ ગઈ એને કલ્યાણના માર્ગે કરવાનું કાંઈ બાકી રહેતું નથી,
પરોક્ષને વિશે જેવી પ્રીતિ છે એવી પ્રગટને વિશે થાય. પરોક્ષ અવતારમાં એવી પ્રગટ ભગવાનમાં, પરોક્ષ સંતમાં એવી પ્રગટ સંતમાં, પરોક્ષ ભક્તમાં એવી પ્રગટ ભક્તમાં. પણ વિવેક સાંભળજો, વચનામૃતમાં પાછો મહારાજે વિવેક બતાવ્યો. શું બતાવ્યો? કે જેવું હેત પુરુષોને પુરુષોમાં હોય એવું બહેનોમાં થાય તો કલ્યાણના માર્ગે વિઘ્ન છે. પાછું ત્યાગી માટે મહારાજે લીટી બતાવી વચનામૃતમાં. ત્યાગી ભક્તો જ્યારે પુરુષ ભક્તોનું મહાત્મ્ય સમજતા હોય, પણ એવી રીતે બહેનોનું મહાત્મ્ય સમજવું નહીં. ત્યાં ભય છે, ધર્મ ચૂકવાનો ભય છે. કેટલી નાની નાની બાબતે શ્રીજી મહારાજે સાવધાન કર્યા. એટલે કહું છું, ગ્રહસ્થ પુરુષ ભક્તો, ગ્રહસ્થાશ્રમી બીજા પુરુષ ભક્તો હોય, એના દિવ્ય જીવન જોઈ એમાં આત્મબુદ્ધિ કરે, એના માટે સત્સંગનો રંગ ચડતો ને ચડતો ચડતો ને ચડતો જ થઈ જાય. ગ્રહસ્થાશ્રમી સ્ત્રી ભક્તો હોય, એવા પ્રગટ જેની સાથે રહેતા હોય, એવા ગ્રહસ્થાશ્રમી દિવ્ય જીવન જીવવા વાળા ભક્તોમાં જ્યારે આત્મબુદ્ધિ કરે ત્યારે એનું જીવન પણ દિવ્ય બને. સંતો હોય, એ જે સંતોની સાથે રહેતા હોય, એ સંતોમાં પ્રગટ ભાવ, દિવ્ય ભાવ, આત્મબુદ્ધિ જ્યારે કેળવે ને ત્યારે એ સંતોના જીવન પણ અતિ 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 દિવ્ય બની જાય. માણસની બુદ્ધિ પરોક્ષવાદી છે. ગ્રાસ ઇઝ ઓલવેઝ ગ્રીનર ઓન ધ અધર સાઈડ, અંગ્રેજીમાં પણ કહેવાય છે. પોતાના ઘર કરતા સામેવાળાના ઘરની લોન વધારે ગ્રીન લાગે, આ એક માણસની માનસિકતા પહેલેથી એવી છે. પારકે ભાણે લાડવો મોટો દેખાય, એમાં મોબાઈલ આવ્યો ને ત્યારથી તો માણસ ઘરમાં બેઠેલા માણસ જોડે વાત કરવાનો ટાઈમ ના હોય. પણ કેટલો મોટો રોગા, ઘર ઘર સળગી જાય છે. હમણાં હમણાં ગુરુજી સાથે મેં ગાડીમાં હતા, ત્રણ ઘટના. લગ્ન થાય, પત્ની આવે, દીકરી સારા ઘરની હોય, સંસ્કારી ઘરની હોય, દીકરો પણ સત્સંગી સંસ્કારી બધું સારું હોય, પણ એક પ્રશ્ન ઉઠે, શું? આ દીકરી ઘરે આવ્યા પછી એના મા બાપ સાથે વારંવાર ફોન પર વાત કર્યા જ કરે, કર્યા જ કરે, ઘરમાં રોકટોક થાય અને આખો સંસાર કડડ ભૂંસ તૂટી જાય. આ મોબાઈલે કેટલાના ઘર ભાંગ્યા, કેટલાના જીવન ભાંગ્યા, કેટલાના પરિવાર ભાંગ્યા. કારણ, પરોક્ષવાદી બની ગયો માણસ. સામે છે એની સાથે વાત કરવાનો ટાઈમ નથી, બોલવાનો ટાઈમ નથી, બેસવાનો ટાઈમ નથી. અને પરોક્ષ દૂરનું છે ને એટલું મીઠું લાગે, એટલું સારું લાગે, એટલું ગમે. બ્રહ્માનંદ સ્વામી મહારાજની હાજરીમાં પ્રગટ ભક્તોને કેવી રીતે યાદ કરે છે. આજે આપણને ગુરુજી, આજે આપણને સંતો એમ પૂછે કે હસમુ ભગત, તમે 25-50 હરિભક્તોના કંઈક સારા જીવન જોયા હોય, દાખલા બોલો, કે તમને જેમાંથી પ્રેરણા મળી હોય, તમે હસમુ ભગત કડ 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 બોલવા મળે ને, રૂપિયા ગણે એમ. હા, આવું જીવન આપણે બનાવવું પડશે. આપણા યોગી સ્વામી, તમે જાણો છો, યોગી સ્વામીનું જીવન એટલું દિવ્ય જીવન એ જીવી ગયા. 9 વર્ષની નાની સાધુતાની એમની યાત્રામાં એમણે 90 વર્ષની જિંદગીમાં યોગી પણ કમાણી ન કરી શકે આટલી મોટી કમાણી આપણા યોગી સ્વામીએ નાની ઉંમરમાં, નાની યાત્રામાં કરી લીધી. પણ એનો દિવ્ય ભાવ મેં પોતે જોયો છે. એ નાવા જાય ને બાથરૂમમાં, સંતો ભક્તો બધા સાક્ષી છે, બધા સાક્ષી છે. હરીશભાઈ નાવા જાય ને, મારા ગુરુજી, મારા બ્રહ્મસ્વામી, મારા વિજ્ઞાન સ્વામી, ત્યાંથી ચાલુ કરે, નાનામાં નાના સંતો પાર્ષદ સુધી તો જાય, પણ ત્યાંથી નાના નાના યુવાનો હરિભક્તો એકે એકને યાદ કરે, જેટલા યાદ આવે એટલા, જેટલા યાદ આવે એટલા. પ્રગટ ભક્તોને વિશે હેત બે રીતે થાય, એના સદગુણ જોઈએ, એના જીવનના સારા પ્રસંગો યાદ રાખીએ. આપણી બુદ્ધિ દુર્ગુણ ગ્રાહી બની છે, આપણને દોષ જ દેખાય છે. આ માણસની બુદ્ધિને સાપ લાગ્યો છે અને દોષ દેખાવાને કારણે દિવ્ય ભાવ નથી આવતો. સંતોમાં ભક્તોમાં એના સદગુણ જોતા શીખીએ. 1 મહિના સુધી ઘર પરિવાર છોડી આખા વર્ષની રજા ભેગી કરીને મંદિરમાં આવવું હસમુ ભગત માટે કેટલી મોટી વાત છે. નાનો ગુણ છે. અમારા હરીશ ભગત બીમાર છે, કેટલી બધી દવા ચાલે છે એમને, અને બીમારી લીધે તેમણે જોબ છોડી દીધી, પણ તેમ છતાં 4 મહિનાની ધારણા પણ ચાલુ કર્યા. આપણા હમણાં ઉત્સવમાં તમે જો, પાટોત્સવમાં યુવાનોએ કેવી સેવા કરી. ચિરાયુ ભગત, મિનેશ ભગત, મિનેશ ભગતનો તો હાથ ભાંગ્યો હતો, હા, પણ ગમે તે સેવા હોય ને હાજર,
ગમે તે સેવા, ક્યારે એના ચહેરા પડેલા દેખાણા નહીં. તમે જોયું આપણા સુતી ભગત, મોન્ટુ ભગત, બ્રિજેશ ભગત, કંડારીવાળા, કેટલી યુવાનોની સેવા. હું તો એ જોયા જ કરું. આ બાજુથી સેવા, પેલી બાજુથી સેવા, ઉપરથી સેવા, નીચેથી સેવા, આગળથી સેવા, પાછળથી સેવા, જ્યાં મોઢું ચહેરો ફેરે ત્યાં સેવા, સેવાને સેવા. પણ હસતા મુખે ભોજન કર્યા વિના દોડધામ સતત સેવાને સેવા કરતા હતા. આ કેવી સેવા! જો ગુણ જુઓ તો મિનેશ ભગતનો હાથ તૂટેલો હતો, એમનો હાથ દુખતો હતો, એમાં એમને સતત સેવા સ્ટેજની, પાછી સ્ટેજની સેવા પોતે પૂરી થયા પછી સાંસ્કૃતિક કાર્યક્રમની સેવા એ પૂરી થાય પછી આ બાજુ આ બધી સ્ટોરનો બધી વસ્તુ અહીંથી ત્યાં ભેગી કરવાની, પહોંચાડવાની, ઉપાડવાની એ સેવા. હું જોતો હતો વજનવાળી વસ્તુ ઉચકવાની થાય તો મિનેશ ભગતને કોઈ ના પાડે ને બીજા યુવાનો, તોય મિનેશ ભગત ઉચકી લેતા હતા. આપણને એમ થાય મહારાજના સમયમાં હરિભક્તો જેવા હતા એવા જ હરિભક્તો આજે આપણી લોયાધામ પરિવારમાં છે, છે ને છે. બસ આપણે ભાગ્યશાળી છીએ, મહારાજના સમયમાં જેવા સંતો, જેવા હરિભક્તો, એવા દિવ્ય ભક્તો આજે આપણને મળ્યા છે. શિકાગો લોયાધામ પરિવાર હોય, મેકન લોયાધામ પરિવાર હોય, કેનેડા લોયાધામ પરિવાર હોય, કંટકી લોયાધામ પરિવાર હોય, ફ્લોરિડા લોયાધામ પરિવાર હોય, આ બધા ભક્તોની સેવા કંઈ નાની નથી. હરીશભાઈ, બહુ ઊંડાણથી તમે જુઓ ને તો આ સેવા નાની ન કહેવાય. ગુરુજી કેટલા રાજી હતા તમે જોયું ને. હું એટલા માટે એક આદત પાડું છું, પ્રગટ હરિભક્તોના સદગુણ આપણે જોઈએ, આ ટેવ પાડીએ, સદગુણ જોઈએ અને પ્રગટ હરિભક્તોના કંઈ પ્રસંગ આપણે નિહાળ્યા હોય એનો હાથ તૂટી ગયો છે. અમારા ચિરાયુ ભગતો મેં કેટલી વાર જોયું, ભૂખ્યા હોય, બીમાર છે, હમણાં સંતો ફોન કરે, ભગત સેવા છે, આવવું પડશે, સારું સમય જોબેથી સીધા આવે, રાતના 12:30 સુધી સેવા કરે, સંતો પૂછવાનું ભૂલી જાય, ભગત તમે જેમાં છો કે નથી જેમાં, 12:30 ખબર પડે કે ભગત ભૂખ્યા છે. તમે વિચારો તો ખબર ન પડવા દે, એના ચહેરા ઉપર અણસાર ન આવે, 8-12 કલાક નોકરી કરી હોય અને મહિમા રાખીને પછી સેવા કરે, આવા હરિભક્તો તો જેના ભાગ્ય હોય એને મળે, બાકી ન મળે. હા, વાત સાચી છે ને ભગત. આ મેકનના ભક્તો, હમણાં મેકનમાં શિબિર હતી, આખી રાત, રાતના 11:30 સુધી શિબિર ચાલે અને સ્ત્રી ભક્તો રાત્રે ખરીદી કરવા જાય. છોકરાઓને, હરિભક્તોને ગરમ ગરમ તાજું તાજું જમાડવું છે, રાત્રે ખરીદી કરવા જાય, આખી રાત ખરીદી કરે, સારી સારી વસ્તુ લાવે, વહેલી સવારે નાસ્તો ચાલુ કરે અને ગરમા ગરમ નાસ્તો બધા દિવસ હરિભક્તોને જમાડ્યો. લગભગ 40-45 ભક્તો એવા હતા કે 4 દિવસની શિબિરમાં 2 કે 3 દિવસ આખી રાત, આખો દિવસ ઊંઘ્યા જ નથી, વિચારો તમે, આખો દિવસ 30-40 ભક્તો. કેવો મહિમા! એ કઈ નોકરી કરતા હતા? એ કઈ પૈસા માટે મહેનત કરતા હતા? કેવળ ને કેવળ શું? અમારા ગુરુજી, અમારા સંતો, અમારા ભક્તો. આ મારાપણાની જે ભાવના છે ને, સંતોમાં ભક્તોમાં પ્રગટ ભાવ જે છે ને, આ કલ્યાણનું મુખ્ય સાધન છે. વચનામૃત મધ્ય પ્રકરણનું 21મું મુદ્દાનું વચનામૃત આપણે પણ આ બધા બ્રહ્માનંદ સ્વામીના શબ્દો સાથે થોડું વાંચી લઈએ. સ્વામી ઘણા, બહુ બહુ લાંબુ લિસ્ટ છે આ તો. પર્વતભાઈ અગતરાયના, મયારામ ભટ્ટ માણાવદરવાળા, દરબારજીના ભાઈ ક્ષત્રિય, આ કારિયાણીના વિરદાસ પટેલ તથા ગોવા પટેલ અને રાયબા પટગીર જેવો કુંડળ ગામમાં રહે છે, વાક્યાના મોકા ખાચર, આ એક એક ભક્તોના જીવન જો કરવા જઈએ તો 1 વર્ષ ઓછું પડે આપણે, એટલે નામ વાંચીએ છીએ ખાલી. આ એક એક ભક્તોના જીવન સદગુરુ સંતોએ લખ્યા છે, એ પણ રંચ માત્ર જ કહેવાય, જેટલા પ્રસંગો નોંધાયા હશે એટલા જ. પર્વતભાઈની વાતો તો જાણો છો ને તમે, ગુરુજીએ ઘણી વાર કરી છે, ઘણી વાર સભામાં. પર્વતભાઈ માટે મહારાજ એમ કહેતા, પર્વત એટલે તો પર્વત, પર્વતની ઉપમા સત્સંગ આપવામાં આવી, પર્વત જેવું એમનું જીવન હતું, પર્વત જેવી એમની સમજણ હતી, પર્વત જેવી એમની નિષ્ઠા હતી. દાદા ખાચરનો નોકર બીમાર પડેલો, મહારાજે સભામાં પૂછ્યું કે દાદાના ગોલાના સેવક કોણ બનશે, જો દાદાના નોકરની કોઈક ધ્યાન રાખે, સેવા કરે તો દાદા ખાચર થોડા છૂટા થાય, બીજું કામ કરી શકે. કોઈ તૈયાર ન થાય. પર્વતભાઈ ઊંચી આંગળી કરી, મહારાજ તમારી આજ્ઞા હોય તો હું દાદા ખાચરનો જે ગોલો નોકર બીમાર પડ્યો છે એનું ધ્યાન હું રાખીશ, એની સેવા હું કરીશ.
સમય આવે ને ત્યારે આવી સેવા કરવાનું થાય ને એ ખબર પડે. હા અત્યારે આપણે વાતો કરીએ, અત્યારે આમ પર્વતભાઈ પર્વતભાઈ કરીએ, પણ આપણી સામે આવી ઘટના ઘટે ને. સાચી વાત ને દાદા, કેવી સમજણ. જોકે આપણી પાસે આવા ઉદાહરણો છે, આપણે એક એક ઉદાહરણો ઓળખીએ ને. આપણા મેનપુરા વાળા ભક્તો રાજુભાઈ વગેરે છેલ્લા 3-4 વર્ષથી મોટા મોટા સમયમાં પાર્કિંગની સેવા કરવાની એમને. આ વખતે ગુરુજી 2-3 વાર રાજુભાઈને યાદ કર્યા, રાજુભાઈ કેમ દેખાતા નથી, રાજુભાઈ કેમ દે, હું જોડે જો. મેં કહ્યું રાજુભાઈ દરરોજ જોડે જ છે ગુરુજી, પણ એ પાર્કિંગમાં હોય, મને ખાસ કહ્યું. તો રાજુભાઈને બોલાવજે આજે સ્ટેજ ઉપર, એકાદ દિવસ તો એને દર્શનનો આશીર્વાદનો લાભ મળે. જ્યારે બોલાવ્યા સ્પેશિયલ ત્યારે માંડ 10-15 મિનિટ માટે આવ્યા, બાકી 4-4 મોટા મોટા સમય રજા પાડીને આવવાનું. રાજુભાઈ હોય, મેનપુરાવાળા બીજા બધા, બાલુભાઈ હોય, ઘનશ્યામભાઈ હોય, આપણા લાલા ભગત પારસીપની વાળા, આ બધા ભક્તો પાર્કિંગની જ સેવા. વિચારો, સમયમાં આવવાનું, રજા પાડીને આવવાનું, સમયનો લાભ લેવાનો નહીં, બાર ગાડી જોવાની, લાકડી હાથમાં લઈને ફર્યા કરવાનું. નાનામાં નાની, નીચામાં નીચી સેવા મળે તો પણ એટલો જ મહિમા, એટલો જ પ્રેમ રહે. આ સમજણ છે પર્વતભાઈ, મયારામ ભટ્ટ, કેવા કેવા ભક્તો, વાંકિયાના મુકા ખાચર અને એવા જ સારંગપુરના જીવા ખાચર, શુદ્ધ અંતઃકરણવાળા અને સુવિચારવાળા શ્રેષ્ઠ હરિભક્ત સોમલા ખાચર, બે વિશેષણ આપ્યા, શુદ્ધ અંતઃકરણવાળા અને સારા વિચારવાળા. બસ આજે બધું જ મળે, પણ આ બે વસ્તુ નથી મળતી. ઉજળા કપડાવાળા મળે, ઉજળા ચહેરાવાળા મળે, ઉજળા વિચાર હોય, ઉજળા અંતર હોય, આવા ક્યાં મળે. એવા સોમલા ખાચર બોટાદ ગામના હતા, નિર્મળ સારા સ્વભાવવાળા. હમીર ખાચર એ પણ બોટાદના, કે જેને શ્રીહરિ ઉપર અપાર હેત હતું, જેને શ્રીહરિમાં અપાર હેત હતું, એવા નાગડકાના સુરા ખાચર અને સુથાર સુંદરજીભાઈ અને ગંગારામ મલ ભોજના. ભાવનગરમાં રૂપાભાઈ અને રાજાભાઈ, ધોલેરામાં પૂજાભાઈ અને તેમના બહેન અજુબા અને ફૂલીબા. ધોલેરાના પૂજાભાઈ, એના બેન અજુબા અને ફૂલીબાની વાત આપણે ગઈકાલે સાંભળી હતી. દિવ્ય દ્રષ્ટિવાળા હતા, અનાવરણ સ્થિતિવાળા હતા. ઘરમાં ઓરડામાં બેઠા બેઠા શ્રીજી મહારાજ ક્યાં છે, શું વાતો કરે છે, એટલું નહીં શું વિચારે છે. ભગવાન તો અંતર્યામી છે, જીવ પ્રાણી માત્રના સંકલ્પને જાણે છે, પણ ભગવાનના સંકલ્પને પણ જાણી શકે આવી સ્થિતિવાળા આ સંપ્રદાયમાં કેવા કેવા ભક્તો થયા બોલો. પ્રેમની તાકાત અદભુત છે. હા, ભગવાન અને ભગવાનના સત્પુરુષમાં જ્યારે જીવને પ્રેમ થાય છે ને, આજે પણ આવા દાખલાઓ આજે પણ બને છે. આજે પણ જેતલપુરમાં ગંગાબા ઉગરચંદ અને આસજીભાઈ, ચરોતરના બોચાસણમાં કાશીદાસભાઈ વગેરે સત્સંગીઓ શિરોમણી છે. વડોદરામાં વનમાળીભાઈ અને નાથભક્ત, સુરતમાં ભાઈચંદભાઈ અને લક્ષ્મીબાઈ, તેમજ લક્ષ્મીચંદ, ગિરધરભાઈ, ગોવિંદભાઈ અને ધરમપુરના પ્રસિદ્ધ સૂર્યવંશી શક્તિશાળી જે રાજા કહેવાય છે, તે વિજયદેવજીના માતા, મહાન નિષ્કામ ભક્ત કુશળ કુંવરબાઈ, માચા ખાચર જેવા એકાંતિક ભક્તો કોણ કોણ સત્સંગમાં છે, આ મુક્તોનું લિસ્ટ છે. હા, જે મહારાજને આપણે યાદ કરીએ છીએ ને, તો વડતાલના અક્ષરભુવનમાં જાઓ, વિહારીલાલજી મહારાજે એક એક જગ્યાએ હરિભક્તોને ચિતર્યા છે, જોયા છે ને, એક એક જગ્યાએ હરિભક્તોની સ્થાપના કરી છે. આપણે મહાપૂજા કરીએ, મહારાજનું આવાહન કરીએ, મહારાજનું સ્થાપન કરીએ, એવી જ રીતે 108 મુક્તોનું આપણે સ્થાપન, આવાહન ને સ્થાપન કરીએ છીએ. આ સત્સંગ પહેલેથી પ્રગટનો છે, ઘણી વાર કહું છું, આજે ફરી વાર કહી દઉં, આ સત્સંગ તો જ સફળ છે, તો જ સાર્થક છે. આ ત્રણ વસ્તુ આવે તો, એક સત્સંગ પ્રગટનો છે, ખબર છે ને, એના કરતા આગળ બીજી વાત સત્સંગ સમજણનો છે, અને એના કરતા ત્રીજી વાત સત્સંગ રોકવા ટોકવાનો છે. ક્યારેક રોકટોક થાય, આપણે કાચના વાસણની જેમ તૂટી ન જઈએ તો સમજીએ કે આપણે સત્સંગી પાક્કા છીએ. ક્યારેક આપણું ધાર્યું ન થાય, છતાં આપણા વિચારો એવા ને એવા, આપણો મહિમા એવો ને એવો, આપણો દિવ્ય ભાવ એવો ને એવો દ્રઢ રહે, તો સમજીએ કે આપણી સમજણ પાકી છે. અને આપણે જ્યાં બેઠા છીએ, ઘરમાં, રૂમમાં, પૂજામાં, બહાર દુકાનમાં, મહારાજ મારી સાથે છે, તો સમજીએ આપણે પ્રગટના સત્સંગવાળા છીએ.
કેવી અદ્ભુત વાતો છે. એકે કરી ભક્તો, કાનમ પ્રદેશના દોરા ગામના વિપ્ર કાશીરામભાઈ, કલાલી ગામના અમીન અજુભાઈ, સરસવણી ગામના શેઠ અમીદાસ અને ગિરધરભાઈ, વડતાલના પટેલ કુબેરભાઈ, અતીત નારાયણગીરી અને જોબનપગી, બામરોલી ગામના ઘણા જ ધીર ગંભીર તખાપગી જેવો પોતાના ભાઈ પુત્ર અને પરિવારે સહિત મહાન સુરવીર હરિભક્ત છે. આજે આપણા પરિવારના બધા હરિભક્તોને ટકોર કરું. આપણે બોલીએ છીએ એક પરિવાર, આ લોયાધામ પરિવાર છે. ગુરુજી પણ વારંવાર કહે છે આ લોયાધામ પરિવાર છે, પણ આપણે પરિવારની ભાવના આપણા હૃદય સુધી ક્યારે કેળવી કહેવાય? જેમ કે એક હરિભક્તને ત્યાં કઈ પ્રસંગ છે, હું એટલા માટે કહું છું, આપણા લોયાધામ પરિવારમાં આવા દાખલા છે. ગુરુજી હમણાં બે ચાર વાર યાદ કર્યા હતા, મુખાસણવાળા ભરતભાઈના દીકરા અમિત ભગતના લગ્ન હતા. ભગત થોડા મૂંઝાતા હતા, બધું કામ કેમ પાર પડશે, બધું કેવી રીતે ગોઠવાશે, અને આપણા શિકાગો લોયાધામ પરિવારના યોગેશ ભગત વગેરે જે જવાબદારી ઉપાડી લીધી અને જે સેવા કરી, એવી સેવા કરી, એવી સેવા કરી, તમે વિચારી ન શકો. હ, અમે કેનેડા ગયા આ વખતની વાત, સંજય ભગતના નવા ઘરે ગયા ગુરુજી સાથે, બધું જોયું. ગુરુજી પણ ખૂબ રાજી થયા. હજી તો અડધો કલાક કલાક થાય, અમે પણ જોતા હતા. પછી અમે કિચનમાં ગયા સંતો, ત્યાં તો સંજય ભગત આવીને રડવા જ લાગ્યા. સંજય ભગત રડતા હતા, મને કે સ્વામી આ બધું જે સારું દેખાય છે ને, આ બધી જે શોભા દેખાય છે ને, મારે તો જોબ હતી, ઘરવાળા બહેનો પણ જોબ કરતા હતા, અમારી પાસે ટાઈમ હતો નહીં, ગુરુજી આવવાના હતા, કેમ કામ પાર પડશે? આ બધું કામ પ્રફુલ્લ ભગતે, હિતેશ ભગતે, હરીશ ભગતે રાતના એક એક વાગ્યા સુધી આ કલર કર્યો છે. રાતના બાર બાર વાગ્યા સુધી મારા ઘરની ચાવી મારી પાસે નહોતી રહેતી, એ લોકો પાસે રહેતી હતી. વિચારો તમે, આ પરિવારની ભાવના છે. આપણા કોઈક પરિવારમાં હરિભક્તને કોઈ બીમાર છે, આપણને ખબર પડી, ગમે તે રીતે પહેલા એ હરિભક્તનું ધ્યાન રાખીએ. એક વાત કરી પણ દવા છે, ગુરુજીની કૃપાથી બહુ નાની ઉંમરમાં દુનિયાભરમાં ફરવાનું થાય, પણ ક્યારેક તમને ટાઈમ મળે આગા ખાન, એના આશ્રિતો, એના જીવન પ્રસંગો તમે વાંચો ને, તમારા રૂવાડા ઊભા થઈ જાય. કદાચ આપણી જેમ પ્રવચનો એ લોકો નહીં કરી શકતા હોય, પણ જે પરિવારની ભાવના એ લોકોએ જે કેળવી છે ને આખી દુનિયામાં, શ્રીજી મહારાજના સમયમાં શ્રીજી મહારાજ જે પારિવારિક ભાવના કેળવી હતી ને, કેવી પારિવારિક ભાવના! દેવા ભગતના ઘરના ઢોર બાંધ્યા છે, રાત્રે એવો મુસળાધાર વરસાદ પડે અને ઘર નીચે પડવાનું, ઢોર દબાઈ જવાના, શ્રીજી મહારાજને ઊંઘ ના આવી, આખી રાત શ્રીજી મહારાજે પોતે એ ઘરને ખંભા ઉપર ચાલી રાખ્યું. બોલો, આખી રાત ચાલી રાખ્યું, ખબર છે ને તમને? આ કરવા જેવું કામ છે, આ વાવેતર કરવા જેવું છે. પ્રેમનું વાવેતર, સમર્પણનું વાવેતર, સેવાનું વાવેતર. વેદાંત ભગતના માતુશ્રી હમણાં બીમાર હતા, બહુ મોટો પ્રોબ્લેમ થયો, દવાખાનામાં હતા. આ બધી ઘટનાઓ અમને એટલા માટે યાદ આવે કે આપણે ભાગ્યશાળી છીએ, આપણે કેવા ભક્તો વચ્ચે રહીએ છીએ. બહુ ગરીબ કુટુંબ છે, બહુ સામાન્ય સ્થિતિ છે, માંડ માંડ ઘર ચલાવ્યું કહીએ તો પણ ચાલે, પાછા એકલા રહી છે, અને એમાં દવાખાનામાં ઘરનું ભાડું કેમ ભરવું કેમ, અશોકભાઈ વગેરે ભક્તોએ મીટિંગ કરી, આખા પરિવારે બધી જવાબદારી ઉપાડી લીધી. ધન્યવાદ છે ને એક હરિભક્ત જેણે ક્યારેય નામ આપવાની ના પાડી છે, એટલે આપણે નામ નથી લેતા. ઘનશ્યામ દાદા જાણે છે, અમે બે જાણીએ છીએ આ ઘટના, ત્રીજું કોઈ નહીં. એણે બંધ મુઠ્ઠી કરીને જે સેવા કરી, કે સ્વામી ગમે તેમ કરો પણ આ સેવા મારી પહોંચાડો છે, અને હજી ગમે એટલી જરૂર પડે તો મારે મદદ કરવી જ છે. ભક્તોની સેવાની તો કોની કરશું, આપણા સાચા સગા કોણ છે? જોયું તમે, આ પરિવારની ભાવના છે. કેનેડાના ભક્તો હોય તો કેનેડાના જેટલા ભક્તો, કોઈનો જન્મદિવસ હોય એકાબીજા ફોન કરે, એકાબીજા વિશ કરે, કોઈના સુખ દુઃખના પ્રસંગ હોય તો એકાબીજા જોડે, દવાખાનાનો પ્રસંગ હોય, બીજો કોઈ પ્રસંગ હોય, એકાબીજાના ઘરે કંઈક કામ હોય, આપણે ઊભા રહી જઈએ ને, આ સાચી પારિવારિક ભાવના છે. સુખમાં અને દુઃખમાં, સુખ કરતા દુઃખમાં વિશેષ,
કંઈક સંકટનો સમય છે, કંઈ મુસીબતનો સમય છે, કંઈ રોગનો સમય છે, અને એવા સમયમાં ખંભા સાથે ખંભો મેળવીને જો એક માણસ ઉભો રહે તો આખી જિંદગી એ આત્મીયતા તૂટતી નથી. ફોરેડાના ભક્તો છે તો ફોરેડામાં રહેતા હોય, મેકનના ભક્તો મેકનમાં રહેતા હોય, શિકાગોના ભક્તો શિકાગોમાં રહેતા હોય, પણ આ પારિવારિક ભાવના શ્રીજી મહારાજે એવી દિવ્ય ભાવનાઓ પ્રગટાવી. મહારાજના સમયના હરિભક્તોની કેટલી અદ્ભુત આત્મીયતાઓ હતી. હમણાંમાં નામ આવશે ઝીણાભાઈ, તમે જાણો છો પંચાળા ગામના રાજા ઝીણાભાઈ, એમના સગાબેન અદીબા. અદીબા સાથે નાતો તોડી નાખે, ખબર છે ને કેમ? ભગવાનના એક ભક્ત કમળસિંહભાઈ બીમાર પડે, બીમાર ભગવાનના ભક્તની સેવા કરવા માટે ઝીણાભાઈ પોતાના ઘરે લાવે, એનું માથું દુખે છે, માથે લગાવવા માટે મરી માગે, બેને ના પાડી. આ ઘટના તો જુઓ તમે, આ તો આપણે અત્યારે સાંભળી શકીએ છીએ, બાકી જ્યારે ઘટના ઘટી હશે ને અને શ્રીજી મહારાજ આ ઘટના સાંભળી હશે ને, મહારાજ કેવા રડ્યા હશે તમે જાણો છો ને. શ્રીજી મહારાજે પોતાના સગા પિતાજી ધર્મદેવ ધામમાં ગયા, નામી નથી ઉપાડી, જાણો છો ને. શ્રીજી મહારાજની હાજરીમાં મહારાજના નાના ભાઈ ઈચ્છારામ ધામમાં જાય છે, મહારાજે નનામી નથી ઉપાડી. ઝીણાભાઈ જ્યારે ધામમાં ગયા ને, સંતોએ ના પાડી, મહારાજ કે નહીં નહીં લાવો, મહારાજે કાંધ આપી, નનામી ઉપાડી. અને જ્યારે નનામી નીચે મૂકીને ત્યારે મહારાજ એમ બોલ્યા, હાસ, આજે મેં ઋણમાંથી મુક્ત થયા. ભગવાનની સેવા કરીએ એના કરતા પણ, ભગવાનના ભક્તની સેવા કરીએ. વચનામૃત મધ્યનું 28મું, ભગવાનને અતિશય રાજી કરવાનો ઉપાય મન કર્મ વચને કરીને ભગવાનના ભક્તની સેવા એ જ છે. આપણે ચૂકી જઈએ છીએ ભગવાનની વાતો કરવામાં, ભગવાનનો મહિમા સમજવામાં. ભક્તોનો મહિમા ઘણીવાર નથી સમજી શકતા, સંતોનો મહિમા ઘણીવાર નથી સમજી શકતા, પ્રગટનો મહિમા તો ઘણીવાર હાવ શૂન્ય થઈ જાય છે. દૂરદ્રષ્ટિવાળા આપણે, પરોક્ષ બુદ્ધિવાળા આપણે ક્યારેક પ્રગટને હાવ ચૂકી જઈએ છીએ. પ્રગટ એટલે આપણને મળેલી તક, કોઈ ભક્તની કોઈ સંતની સેવા જ્યારે મળી જાય ને, ત્યારે દિલ મૂકીને એ સેવા જો કરી લઈએ ને તો મહારાજ એવા રાજી થાય છે. આ લિસ્ટ તો બહુ લાંબુ છે, તમે બધા ભક્તો પણ થોડા પ્રગટના ભક્તોને યાદ કરજો, પ્રગટના ભક્તોને સાથે રાખી એના સદગુણો, એના જીવનના દિવ્ય પ્રસંગો એને નિહાળજો. આપણે આગળની વાત આવતીકાલે શ્રવણ કરીશું. કલાલી ગામના અમીન અજુભાઈ, સરસવણી ગામના શેઠ અમીદાસ, ગિરધરભાઈ અને વડતાલના કુબેરભાઈ, અતિત નારાયણગીરી, જોબન પગી, બામરોલી ગામના ઘણા જ ધીર ગંભીર તખાપગી, જેઓ પોતાના ભાઈ પુત્ર અને પરિવારે સહિત મહાન સુરવી હરિભક્ત છે. 50 ચોપાઈ પૂરી થાય છે, આગળની કથા આવતીકાલે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.